સુરત મહાનગરપાલિકાના તમામ લોકો અત્યારે હાલ મોજૂદ થયા છે અને તમામે તમામ અત્યારે ઉપસ્થિત થઈને સૌથી પહેલાં લોકોનો જીવ બચાવવામાં આવે તેવી માંગ અત્યારે કરવામાં આવી રહી છે. આપ બતાઈએ કિસ પ્રકાર સે યહાં પર રેસ્ક્યુ ઓપરેશન ચલ રહા હૈ, કૈસે મહિલા કો બચાયા ગયા? યહાં પે રેસ્ક્યુ ઓપરેશન જૈસે હી સૂચના મિલી કે યહાં બિલ્ડિંગ ગિર ગઈ હૈ, તુરંત હી સુરત કે સારે કર્મચારી અધિકારી કલેક્ટરગણ સભી પદાધિકારી યહાં પે ઉપસ્થિત હૈ. ઓર આપ ઇધર દેખ રહે હૈ બડી સંખ્યા મેં એક લેડીઝ જો હૈ ઇસમે સે નિકલી, ઉન્હોને બતાયા કે અભી એક દો બચ્ચે યા ઉનકે પતિ એક દો ઓર હૈ ઉનકો નિકાલને કી પૂરી કોશિશ કી જા રહી હૈ. યહાં પે સારે જીતને ભી લોગ હૈ સબ ઉનકી શુભકામના કે લિયે ઉનકો બચાને કે લિયે પ્રેયર કર રહે હૈ. હમ લોગ યહાં પે ઇસીલિયે ઉપસ્થિત હુએ હૈ. જોઈ શકાય છે શાસક પક્ષ નેતા છે તેમના દ્વારા અત્યારે હાલ માહિતી આપવામાં આવી છે કે મહિલાને અત્યારે જીવિત બચાવવામાં આવી છે. જોઈ શકો છો કટર દ્વારા અત્યારે જે સળિયા છે એ કાપવામાં આવી રહ્યા છે અને સળિયા કાપીને ત્યારબાદ અંદર ફસાયેલા જે લોકો હશે એમને અત્યારે હાલ બહાર કાઢવાની તજવીજ છે હાથ ધરવામાં આવી છે. આ રીતે સુરત મહાનગરપાલિકાના જે સંસાધનો છે એ આખે આખા સંસાધનોને કામે લગાડી દેવામાં આવ્યા છે અને તમામ એ લોકોનો જીવ બચે એ સૌથી પહેલાં પ્રાયોરિટી હશે. જેસીબીને અત્યારે હાલ એક બાદ એક સંખ્યા છે એ સંખ્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે. અત્યારે તસવીરો તમે જોઈ શકો છો વધુ એક જેસીબી છે એ અત્યારે બોલાવવામાં આવી છે અને ચારે દિશામાંથી કામગીરી કરવા માટેની અત્યારે સૂચના છે એ આપવામાં આવી છે. ત્યારે તમામ એ લોકોને અત્યારે આ જે ઘટના સ્થળ છે તેનાથી દૂર રહેવા માટેની પણ સૂચનાઓ છે અત્યારે આપવામાં આવી રહી છે અને જોઈ શકાય છે અત્યારે કટર દ્વારા સતત અત્યારે જે સળિયા છે એ કાપવામાં આવી રહ્યા છે. જે પિલર છે એ પિલરને અત્યારે તોડીને જે લોકો અંદર ફસાયા હશે તેને બહાર કાઢવા માટેની અત્યારે તજવીજ હાથ ધરવામાં આવી છે. ત્યારે આ પ્રમાણેની કરુણ ઘટના કહી શકાય સુરત શહેરમાં ઘટવા પામી છે. ભૂતકાળની જો વાત કરીએ તો ભૂતકાળમાં પણ આ જ પ્રમાણે 3 માળની ઇમારત છે એ ધરાશાયી થઈ હતી અને એમાં કુલ 13 જેટલા લોકોના મોત થયા હતા. જો કે જે પાણીની ટાંકી હતી એ પાણીની ટાંકીમાં પાણીનો જે ભરાવો થયો હતો અને એનું વજન વધી જતા અને એ પણ ચોમાસાનો જ સમય હતો, ચોમાસાની ઋતુ હતી અને ત્યારે વરાછા વિસ્તારમાં ઘટના બનવા પામી હતી. એ ઘટનામાં કુલ 13 લોકોના મોત થયા હતા જે ભૂતકાળમાં ઘટના બની હતી. જો કે અત્યારે જોઈ શકાય છે સચિનપાલી ગામ છે અને સચિનપાલી ગામની અંદર 5 માળની ઇમારત છે એ તાસના પત્તાની જેમ ધરાશાયી થઈ છે. ત્યારે સૌથી પહેલાં એ જોવું અગત્યનું બની રહેશે કે ખરેખર આ ઇમારત બાંધકામની કોઈ પરમિશન લેવામાં આવી હતી કે કેમ, આ ઇમારત કાયદેસર છે કે કેમ. પરંતુ સૌથી પહેલાં એ જોવું અગત્યનું બની રહે છે કે જે મટીરિયલ અહીં વાપરવામાં આવે છે એ મટીરિયલ તમે જોઈ શકો છો, જે પિલરના ભાગ છે એ પિલરના ભાગ અત્યારે જોઈ શકાય છે. આ રીતે જે હલકી કક્ષાના હોઈ શકે છે અને તે બાબતને લઈને પણ અત્યારે સુરત મહાનગરપાલિકા ફાયરની ટીમ તમામે તમામ તપાસમાં જોતરાયા છે.